દિંડોરીમાં પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈ રસ્તાને ડાયવર્ઝન અપાતા સ્થાનિકોએ પોતાની પરથી મુશ્કેલી અંગે રજૂઆત કરી હોવા છતાં નિવેડો ના આવતા વિરોધ કરાયો હતો. ડિંડોલ વિસ્તારમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ રહી છે. હાલમાં પોલીસ દ્વારા એક રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું છે, જેને લઈ સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જે અંગે સ્થાનિકો દ્વારા વારંવાર પોલીસને રજૂઆત પણ કરાઈ છે. જોકે તેમ છતાં આની કોઈ નિવેડો ન આવતા બુધવારે સ્થાનિકોએ ભેગા મળી પોલીસ ચોકીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. આજરોજ અહીંયા સાહેબ પોઈન્ટ અમે એ બાબતે ભેગા થયા છે કે જે રોડ ડાયવર્ટ કરવામાં આવેલો છે, નજીકમાં ફાયર સ્ટેશન છે, આ બાજુ બાબા મેમરી હોસ્પિટલ છે. કાલ ઉઠીને કોઈ અકસ્માત બને, કોઈ એક્સિડન્ટ બને તો એમ્બ્યુલન્સ હોય કે ફાયર સ્ટેશનને એક કિલોમીટર આમ ફરીને આમ રાઉન્ડમાં જવું એ યોગ્ય નથી લાગતું. અને ડિંડોલીની જે જનતા છે એ માગે છે કે આ રોડ જે ડાયવર્ટ કરેલો છે એ ખોલવામાં આવે. સુરતના કમિશનર સાહેબને એવી અપીલ છે કે સાહેબ સવારે બહુ જામ થઈ જાય છે, સાંજે બહુ જામ થાય છે, એટલે મહેરબાની કરી ડિંડોલીની જનતાનું આ સમસ્યા લાવો. મારું નામ પરમેશ્વરભાઈ રાજપૂત છે. આજે તમે શાના માટે? સર, અમારું એક નિવેદન એવું છે કે અહીંયા જે ટ્રાફિક કંટ્રોલ કરવા માટે જે બેરિકેટર લગાવેલા છે એના માટે સર અમે પોલીસ કમિશનર સાહેબ સુરત સર અને પોલીસ કમિશનર સાહેબ ટ્રાફિક એમના એક નિવેદન નમ્ર અપીલ કરવા માગીએ છીએ કે જે ટ્રાફિક કંટ્રોલ માટે જે બેરિકેટર લગાવ્યા છે તો પેલી બાજુનો રોડ બંધ થાય ત્યારે આ રોડ બી બંધ થઈ જાય છે, પહેલો રોડ જામ થાય એટલે આ રોડ બી જામ થઈ જાય છે. આ એક સર નિશાન છે, આપણે ટ્રાફિક કંટ્રોલ કરવા માટે કર્યું છે, એટલે એક જગ્યાથી ટ્રાફિક થાય તો થાય, બીજી જગ્યાએ બી ટ્રાફિક થાય છે. તો અમારી એક નમ્ર અપીલ છે કે આ સર બેરિકેટેડ કાઢીને ત્યાં એક સર્કલ બનાવો તો એના લીધે શું થાય કે લોકોને આ એક કિલોમીટર ફરવું નહીં પડે, ફરવા કરતાં બી ટ્રાફિક ન થાય અને લોકોને નિશાન નહીં થાય, એ નમ્ર અપીલ છે. વારંવાર રજૂઆત છતાં પણ ડાયવર્ઝનનો કોઈ નિવેડો ન આવતા સ્થાનિકે વિરોધ કરી આવનાર સમયમાં ગાંધી ચિંતી અમારે વિરોધ કરશે તેમ જણાવ્યું છે.